નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ ભરદેવેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2.4ના પ્રશ્ન નંબર 4ના બીજા, ત્રીજા અને ચોથા દાખલાની ચર્ચા કરીશું. બરાબર, તો ચાલો મિત્રો હવે દાખલાની ગણતરી કરીએ. તો જુઓ, પ્રશ્ન નંબર 4 છે કે અવયવો પાડો. આપણે અવયવો પાડવાના છે. આપણે આગળ એક ઉદાહરણ જોયું અને એક દાખલો પણ જોઈ રહ્યા છીએ. બરાબર, એ જ પ્રમાણે અવયવો પાડવાના છે. તો ચાલો હવે અહીંયા ત્રિપદીના અવયવો પાડવાના છે. તો પ્રથમ પદ અને અંતિમ પદ એ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો જુઓ 2x² + 3 કેટલા થાય. તો 3 × 6x² પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ. હવે એમાં એવા બે અવયવો મેળવવાના છે કે જેનો સરવાળો કરીને અંતિમ પદની નિશાની કેવી છે, પ્લસ છે. બરાબર, તો પ્લસ કરીને લાવવાના છે 7x. તો એ 6x² એવા બે અવયવો મેળવવાના કે જેનો જવાબ આવવો જોઈએ 7x, અને પ્લસ કરીને લાવવાના છે. બરાબર, તો અહીંયા જો 3x × 2x થાય છે. બરાબર, આ બે અવયવો મળે છે પણ બંનેનો સરવાળો કરીશું. બરાબર, બંને આપણે પ્લસ કરીશું તો અહીંયા 3 અને 2 કેટલા થાય છે, 5. આપણે તો મધ્યમ પદ કેટલું લાવવાનું છે, 7x લાવવાનું છે. બરાબર, તો 6ના બીજા અવયવો મેળવી લઈએ. તો જોવા અહીંયા 6ના બીજા અવયવો મેળવીએ તો 6 × 1 = 6 થાય છે. તો અહીંયા 6x × x, 6x × x બરાબર કેટલા થાય, 6x² થાય, અને 6 × 1 = 6 થાય. બરાબર, તો 6x અને x બંને આપણે પ્લસ લઈએ. આપણે લાવવાના છે 7x, તો 6x પણ પ્લસ લઈએ અને x પણ પ્લસ લઈએ. તો અહીંયા 6x અને x કેટલા થાય, 7x થાય. તો અહીંયા જો મધ્યમ પદના સ્થાને 2x² મધ્યમ પદનું વિભાજન કરી દઉં તો મધ્યમ પદના સ્થાને કેટલા લખીએ, 6x + x. મધ્યમ પદનું વિભાજન કર્યું છે તો પ્લસ 6x + x. 6x અને x કેટલા થવા જોઈએ, 7x જ થવા જોઈએ. અહીંયા મધ્યમ પદનું વિભાજન કર્યું છે. બરાબર, અહીંયા મધ્યમ પદ બદલાવવું જોઈએ નહીં. અને અંતિમ પદ કેટલો છે, 3 છે. હવે જો પહેલા બે પદમાંથી સામાન્ય કાઢીએ તો શું નીકળે છે, તો પહેલા બે પદમાંથી સામાન્ય 2x નીકળે છે. કેટલા નીકળે છે, 2x. તો વધે શું, તો x + અહીંયાથી 2x લઈ લીધા છે તો વધ્યા કેટલા, 3x + 3. અહીંયા x + 3 છે, બંનેમાંથી કોઈ પદ સામાન્ય નીકળતો નથી. અહીંયા કોઈ પદ સામાન્ય ના નીકળતું હોય તો કેટલા નીકળે, 1 નીકળે. બરાબર, કૌંસમાં કેટલા વધે, x + 3. હવે જો આ બંને પદોની અંદર સામાન્ય અવયવ કયો મળે છે આપણને, x + 3. x + 3 લખી દઈએ. આમ વધે છે શું, તો 2x + 1 વધે છે, 2x + 1. તો અહીંયા જો x + 3 અને 2x + 1 એ 2x² + 7x + 3 ના બે અવયવો છે. બરાબર, એ બંનેનો ગુણાકાર કરશો તો તમને આટલો જ મળશે. હવે જો તમારે તાળો મેળવવો હોય તો તમે એનો ગુણાકાર કરી શકો છો. હું એક કરી બતાવું તમને. તાળો મેળવવો હોય તો જો x + 3 છે, 2x + 1 છે, તો પેલા x ગુણાકાર 2x + 1 જોડે કરી દઈએ. x ગુણાકાર 2x + 1 જોડે કરીએ, પ્લસ 3 ગુણાકાર પણ 2x + 1 જોડે કરીએ. હવે જો x ગુણાકાર 2x + 1 જોડે કરીએ છીએ તો કેટલા થાય, 2x × x, 2x² થાય, પ્લસ x + 3 × 2 = 6x,
प्लस 3 गुणिया 1 3 થાય છે બરાબર હવે x प्लस 6 x કેટલા થાય તો 2x સ્ક્વેર प्लस 7x प्लस 3 આ પ્રમાણે જો તમારે તાળો મેળવવો હોય તમારો જવાબ સાચો છે કે ખોટો તો તમે મેળવી શકો છો બરાબર પહેલા એના અવયવો પાડવા પડે હવે જો 6x² + 5x - 6 એક બીજી ત્રિપદી છે એના પણ અવયવો પાડવાના છે તો જે આ રફ કામ કરી તો એ હું છું અહીંયાથી બ્લેક બોર્ડ પરથી દૂર કરું છું હવે 6x² + 5x - 6 ના અવયવો પાડવાના છે તો આપણને ખબર જ છે કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરી લેવાનો તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ તો કેટલો થાય છે તો 6x² આટલો થાય છે બરાબર તો હવે જો પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરો તો 6 * 6 એટલે કે 36x² થાય છે તો જો 36x² ના બે એવા અવયવો મેળવવાના કે જવાબ કેટલો લાવવાનો છે 5x લાવવાનો છે બરાબર તો અહીંયા જો 36x² ના ભાગ પડીએ તો 6 * 6 36 થાય છે અહીંયા શું કરીને લાવવાનો છે માઈનસ અંતિમ પદની નિશાની ખાસ ધ્યાન લેવાની બરાબર તો જો 6x * 6x કરીએ અને 6x માંથી x એટલે કે આ + 6x લઈએ અને આ - 6x લઈએ તો આ તો 0 થઈ જાય છે તો આપણે 6x * 6x ન લઈ શકીએ હવે બીજો અવયવ જોઈ જોવાનો હવે જોઈએ કે 36 12 ના ગળિયામાં પણ આવે છે તો 12 તારી 36 થાય તો અહીંયા જોવો 12x * 3x 12 તારી 36x થાય છે અહીંયા માઈનસ કરી લાવવાના છે તો અહીંયા 12x માંથી તમે 3x બાદ કરજો તો કેટલા વધશે 9x વધે આપણે તો લાવવાના છે 5x તો આ પણ નહીં ચાલે બરાબર હવે જોઈએ આપણે બીજા કયા ગળિયામાં 36 આવે છે તો 9 + 36 થાય છે તો 9x * 4x અહીંયા લાવવાના છે મધ્યમ પદ 5x લાવવાનો છે બાદબાકી કરીને લાવવાનું છે તો આમાંથી કઈ પદ પ્લસ લઈએ કઈ પદ માઈનસ લઈએ અહીંયા લાવવાનું છે પ્લસ 5x 5x લાવવાના છે તો અહીંયા મોટા પદની નિશાની આપણે પ્લસ લઈએ એટલે 9x અને નાના પદની નિશાની માઈનસ લઈએ બરાબર 9x માંથી 4x બાદ કરીએ તો કેટલા વધે છે માઈનસ સોરી પ્લસ 5x કારણ કે મોટું પદ પ્લસ છે તો અહીંયા લખી દઈએ 6x² પ્રથમ પદ મધ્યમ પદનું વિભાજન કર્યું તો મધ્યમ પદનું વિભાજન કર્યું તો 9x - 4x + 9x - 4x હવે જો 9x માંથી 4x જાય તો એ મધ્યમ પદ બદલાવવું જોઈએ નહીં જો મધ્યમ પદ બદલાઈ જાય તમારો જવાબ ખોટો આવે બરાબર માઈનસ 6 એ તો અંતિમ પદ તો આપેલું જ હતું હવે જો જે રકમ કરી છે એ હું દૂર કરી દઉં છું પછી બે બે પદમાંથી સામાન્ય લેવાના પ્રથમ બે પદમાંથી સામાન્ય શું મળે છે તો પ્રથમ બે પદમાંથી સામાન્ય 3 નીકળે તો અહીંયા જો 3x સામાન્ય કાઢીએ તો વધે છે કેટલા કૌંસની અંદર 6x ના વર્ગમાંથી 3x લઈ લીધા તો વધ્યા કેટલા 2x વધે છે હવે ચિહ્ન પ્લસ છે એટલે પ્લસ મૂકી દઈએ અહીંયા 9x માંથી 3x લઈ લીધા તો વધ્યા કેટલા 3 વધે છે બરાબર 3 * 3 કરીએ તો 3 * 3 9 થાય અને x * 1 x થાય બીજા પદમાંથી સામાન્ય કાઢીએ તો માઈનસ 2 નીકળે છે હવે અહીંયાથી માઈનસ 2 સામાન્ય લઈ લીધા તો 4x માંથી 2 લીધા તો વધ્યા કેટલા તો 2 વધે છે બરાબર 2x પછી અહીંયાથી માઈનસ સામાન્ય નીકળી ગયું તો કૌંસની અંદર ચિહ્ન પ્લસ નું આવશે અહીંયા માઈનસ હતું એટલે શું થાય પ્લસ થાય 6 માંથી 2 બહાર લઈ લીધા છે વધે કેટલા 3 વધે છે બરાબર તો અહીંયા જો આ બે પદની અંદરથી સામાન્ય અવયવ કયો મળે છે આપણને તો x + 3 તો અહીંયા 2x + 3 એ અવયવ સામાન્ય મળે છે હવે વધે છે કેટલા 3x - 2 તો આ જે બે અવયવ છે 6x² + 5x -
સોના આ બે અવયવો આપણે મેળવ્યા અને તાળો મેળવવો હોય તો તમારે ગુણાકાર કરી જવાનો ગુણાકાર આટલો જ તાળ બરાબર જો એટલો થતો હોય તો આપણો જવાબ સાચો હવે ચોથા દાખલાની ચર્ચા કરી લઈએ 3x² - x - 4 આપેલા છે તો અહીંયો જુઓ પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરીએ 3x² - 4 કરીએ કેટલા થાય 12x² થાય છે અહીંયો જુઓ 12x² 12x² ના એવા બે અવયવો મેળવવાના જવાબ કેટલો આવવો જોઈએ -x તો જો 12 કયા કયા ઘડિયામાં આવે છે લાવવાના છે માઇનસ કરીને અંતિમ પદની નિશાની ખાસ ધ્યાન રાખવાની હવે પછી જોવાનું 12x 12 જે છે કયા ઘડિયામાં આવે છે તો 6 × 12 થાય બરાબર 6x માંથી 2x જાય તો વધે કેટલા 4x વધે છે આપણે તો 4x ની જરૂર નથી મધ્યમ પદ કેટલું જોઈએ છે -x તો પછી બીજો ઘડિયામાં લે તો 4 નો ઘડિયામાં લે તો 4 તારી 12 થાય છે બરાબર તો જો જો 4x × 3x લાવવાના છે -x તો અમે માઇનસ કરીને લાવવાના છે બરાબર તો અહીંયા મોટું પદ કેવું લઈએ મોટું પદ માઇનસ લઈએ -4x અહીંયા +3x તો જો -4x માંથી 3x બાદ કરીએ તો વધે કેટલા -x તો જો 3x² મધ્યમ પદના બે ભાગ પાડ્યા -4x + 3x - 4 હવે બે બે પદમાંથી સામાન્ય કાઢીએ પ્રથમ બે પદમાંથી સામાન્ય શું નીકળે છે તો પ્રથમ બે પદની અંદરથી સામાન્ય x નીકળે છે બરાબર જો 3x² - 4x એમાંથી સામાન્ય x નીકળે તો અંદર કૌંસમાં કેટલા વધે તો કૌંસની અંદર 3x - 4 વધે છે બરાબર પછી બીજા બે પદમાંથી સામાન્ય શું નીકળે છે તો બીજા બે પદની અંદરથી સામાન્ય 1 નીકળે છે હવે કૌંસની અંદર કેટલા વધે 3x - 4 તો પછી જો બંને પદની અંદરથી સામાન્ય અવયવ કયો મળે છે 3x - 4 મળે છે તો 3x - 4 એ સામાન્ય અવયવ છે અને બીજો અવયવ કયો થશે x + 1 તો મિત્રો આ જ પ્રમાણે તમે કોઈ પણ દાખલાનું સરળતાથી સોલ્યુશન કરી શકો છો અને આવા ઘણા દાખલા પ્રેક્ટિસ વર્ગની અંદર આપે છે એની પ્રેક્ટિસ પણ તમે કરજો અને હું અહીંયો હોમવર્ક આપું છું એ હોમવર્ક તમારે ઘરેથી લખવાનું છે બરાબર તો એકવાર આ દાખલા છે એ નોટ ડાઉન કરી દેજો જેથી તમે બીજા દાખલા સરળતાથી ગણી શકો એકવાર નોટ ડાઉન કરી દેજો પછી હોમવર્ક આપું છું એ હોમવર્ક તમારે ઘરેથી કરવાનું છે બરાબર હવે જો મિત્રો અહીંયા લેક્ચર નંબર 23 ની અંદર હોમવર્ક ની અંદર આપણે આગળ જે 4 દાખલાઓ ગણેલા છે બરાબર અને એક ઉદાહરણ પણ જોયું એને લગતા કેટલાક દાખલાઓ છે એ તમારે હોમવર્ક ની અંદર ઘરેથી કરવાના છે તો જો હોમવર્ક ની અંદર x² + 9x + 14 છે આ દાખલો તમારે ઘરેથી ગણી લાવવાનો છે બીજો દાખલો x² + 15x + 50 છે એ પણ જાતે કરવાનો બરાબર લગભગ કોઈની મદદ લેવાની નહીં સેલ્ફ પ્રેક્ટિસ કરવાની એક બે વખત ટ્રાય કરી જોવાનો અને તમારે તમારા જવાબની ચકાસણી તમારા જે શિક્ષક હોય એ શિક્ષકને અથવા તો બીજા કોઈને તમે ફોન કરીને એની માહિતી મેળવી શકો છો તો જુઓ x² - x - 90 છે બરાબર x² + 3x - 28 છે તો તમે આવા જ દાખલાઓ છે એની તમે ઘેર પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસ વર્ગના આના ઉપરાંત પણ દાખલાઓ છે એનું તમે ઘરે બેસીને એના વિશેની ચર્ચા કરજો બે મિત્રો બેસેલા હોય તો એ દાખલાઓની તમે ચર્ચા કરો તો તમે એનું સોલ્યુશન શોધી શકો છો બરાબર તો એકવાર આ હોમવર્ક છે એ નોટ ડાઉન કરી દેજો અને આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.4 ના પ્રશ્ન નંબર 5 ની ચર્ચા કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો